સુરતના માંગરોળ મામલતદારે 1.5 લાખનું ડીઝલ અને 6 લાખ રૂપિયા મળી કુલ 7,41,208 રૂપિયાનો મુદ્દામાલ સીજ કર્યો. સુરત માંગરોળ મામલતદાર કચેરી સ્ટાફ તાલુકાના કઠવાળા ગામે એક ટેન્કર ચેક કરતા માહિતી મળી હતી કે નિલેશભાઈ એમ ઠાકોર દસ્તાન ખાતે રહે છે અને જલારામ કટિંગ નામની એજન્સીના માલિક છે. તેમણે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ રુદ્રા કોસંબા સ્ટોર ખાતેથી ટેન્કર મારફતે 3,000 લિટર ડીઝલ ભરીને પાનોલી ખાતે લઈ જવાના હતા, જેનું બિલ તારીખ 14 ઓક્ટોબરના રોજનું હતું અને તારીખ 19 ઓક્ટોબરના રોજ 3600 લિટર ડીઝલ પાનોલી ખાતે લઈ જવાનું હતું. પરંતુ આ બિલ ઉપર આજની તારીખ કે તેઓ પોતાના વાહનોમાં ડીઝલ પૂરું થઈ જવાથી માંગરોળના કઠવાળા ખાતેથી તારીખ 24 ઓક્ટોબરના રોજ નીચે જણાવેલ ડીઝલના ચલણ ફાળેલ છે. પરંતુ તારીખ 24 ઓક્ટોબર રોજ ડીઝલનો કોઈ બુક માલિકે રજૂ કરેલ નથી, તેમજ ડીઝલ પોતાની ગાડીઓમાં ભરવાનું કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી કે એક્સક્લુઝિવ લાયસન્સ મેળવેલ પણ નથી, જેથી 1658 લિટર ડીઝલ જેની કિંમત 1,41,208 રૂપિયા અને ટેન્કરની કિંમત 6 લાખ રૂપિયા મળી કુલ 7,41,208 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. માંગરોળ મામલતદાર ડીસી વસાવા ગિરીશભાઈ પરમાર પુરવઠા વિભાગના તેમજ કટરીના સ્ટાફ મિત્રો સાથે જોડાઈ અને આ ડીઝલના જથ્થા સાથે મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો હતો. સુરતથી દીપક પુરોહિતનો અહેવાલ, માંગરોળ.